નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 સપ્ટેમ્બર 2019ની કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો. આ બધા જ પ્રશ્નોના જવાબો વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે. આ એક ટેસ્ટ જેવું રહેશે. ટેસ્ટ એટલે કે જે મિત્રોને અહીં જે સવાલો આપ્યા છે, જે પ્રશ્નો આપ્યા છે, તેના જેટલા પણ જેના પણ જવાબ આવડતા હોય તે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ત્યારબાદ વિડીયોના લાસ્ટમાં હું જ્યારે તમને આ સવાલોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે જે આ 5 સવાલ છે તેમાંથી તમારે કેટલા માર્ક આવ્યા છે, 1, 2, 3, 4, 5 જે પણ. તો મિત્રો, વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે તે 8 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે. ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે. મિત્રો, દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કો, તમને બધાને ખબર હશે, યુનેસ્કોની જનરલ કોન્ફરન્સમાં ઓક્ટોબર 26, 1966માં એવું જાહેર કરવામાં આવ્યું કે 8 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે મનાવવામાં આવશે. અને ત્યારબાદ 1967થી લઈને દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. તો તે તમારે યાદ રાખવાનું. મિત્રો, આ વખતનો જે 2019નો જે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે તેની થીમ શું છે? તો એની થીમ છે ને તે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો તેની થીમ છે લિટરસી એન્ડ મલ્ટી લેંગ્વેનિઝમ. શું છે ફરીથી એકવાર? લિટરસી એન્ડ મલ્ટી લેંગ્વેઇઝમ. તો તે તમારે યાદ રાખવાનું છે. સાક્ષરતા રિલેટેડ વાત થઈ રહી છે મિત્રો, તો તમને ખબર હોવી જોઈએ કે ભારતમાં સાક્ષરતા દર છે ને તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં થઈને ટોટલ 69.1% જેટલો છે. હવે આપણે જો શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં 79.5% જેવો છે અને ગ્રામ્ય વિસ્તારમાં કહીએ તો તે 64.7% જેટલો. તો તે તમારે યાદ રાખવું. વાત થઈ છે શિક્ષણ રિલેટેડની, તો તમને ખબર હોવી જોઈએ આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી શિક્ષક દિન. ભારતમાં ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બરના રોજ. આપણા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. 5 સપ્ટેમ્બરના રોજ બીજો પણ ઇમ્પોર્ટન્ટ દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ ઉજવવામાં આવે છે? તો તે છે આંતરરાષ્ટ્રીય ચેરિટી ડે. કયો છે? આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ. તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ છે તે મધર ટેરેસા છે તેઓનું નિધન થયું હતું, તો તે દિવસે તેઓનો આંતરરાષ્ટ્રીય ચેરિટી ડે મનાવવામાં આવે છે. મધર ટેરેસાની વાત કરી છે તો તમને એક બાબતનો ખ્યાલ હોવો જોઈએ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે કે મધર ટેરેસાને નોબલ પ્રાઇઝ કયા વર્ષે મળ્યું હતું. તો યાદ રાખી લેજો, 1979માં આ પ્રશ્ન વારે ઘડીએ એક્ઝામમાં પૂછાય છે. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો એક સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પણ એજ્યુકેશનને રિલેટેડ જ છે કે તાજેતરમાં ભારતની કઈ સ્કૂલને વિશ્વની ટોપ 10 સ્કૂલમાં સ્થાન મળ્યું છે. ભારત માટે ખૂબ જ ગર્વની વાત કરી શકાય કે વિશ્વની ટોપ 10 સ્કૂલમાં તેને સ્થાન મળ્યું છે. તો તાજેતરમાં જ ભારતની DAIS સ્કૂલ છે, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, તેને વર્લ્ડની ટોપ 10 IB સ્કૂલ, યાદ રાખજો સ્કૂલ ખરી પણ કઈ સ્કૂલ? IB સ્કૂલ, ઇન્ટરનેશનલ બેકલોરેટ સ્કૂલ, યાદ રાખજો, તેમાં તેને સ્થાન મળ્યું છે. કેટલામું સ્થાન મળ્યું છે? 10મું સ્થાન મળ્યું છે. મિત્રો, આ જે સ્કૂલ છે તે કઈ જગ્યાએ આવેલી છે? તો મુંબઈમાં બાંદ્રા કુર્લા સ્થિત છે અને તે નીતા એમ અંબાણી દ્વારા સંચાલિત છે અને ગ્લોબલ ટોપ 50 IB સ્કૂલ 2019નું એક લિસ્ટ આવ્યું છે તેમાં તેને 10મા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો તે યાદ રાખવાનું. અને ટોપ 10માં સામેલ થવાવાળી ભારતની એકમાત્ર આ સ્કૂલ છે IB સ્કૂલ, યાદ રાખજો.
આઈબી સ્કૂલ, ઇન્ટરનેશનલ બેકલોરેટ સ્કૂલ, તો તે તમારે યાદ રાખવાનું છે. હવે જે આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું હતું, તે ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું? તો આ ઇન્ડેક્સ છે તે યુકે સ્થિત સ્વતંત્ર શૈક્ષણિક કન્સલ્ટન્ટ એજ્યુકેશન એડવાઇઝર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તો તે તમારે યાદ રાખવાનું. વાત થઈ છે ડી એ આઈએસની, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની. તો તે સ્કૂલ છે તેમાં 2003માં તેની સ્થાપના થઈ હતી, અને જે આઈબીનો ડિપ્લોમા વિદ્યાર્થીની જે પ્રથમ બેચ છે ને તે 2007માં શરૂ કરવામાં આવી હતી. તો તે તમારે યાદ રાખવાનું. તમને મનમાં પ્રશ્ન જરૂર થયો હશે કે પ્રથમ નંબરે સ્કૂલ કઈ છે. તો પ્રથમ નંબર પર સ્કૂલ છે તે છે એંગ્લો ચાઇનીઝ સ્કૂલ સિંગાપોરની. સેકન્ડ નંબર પર છે સેન્ટ જોસેફ ઇન્સ્ટિટ્યૂશન, અને થર્ડ નંબર પર છે ગોડોલ્ફિન એન્ડ લેટિમેર યુકે અને યુનાઇટેડ કિંગડમની સ્કૂલ છે. અહીં આખું લિસ્ટ આપ્યું છે 1-10નું. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં યુનેસ્કોએ સાંસ્કૃતિક વિરાસત આગળ વધારવા માટે કોની જોડે કરાર કર્યા છે? તો તાજેતરમાં જ યુનેસ્કોએ ભારતમાં સાંસ્કૃતિક વિરાસત આગળ વધારવા માટે રાજસ્થાન જોડે કરાર કર્યા છે. મિત્રો, આમાં શું રહેશે, આ જે કરાર છે તેમાં એક્ઝેક્ટલી શું છે કે રાજસ્થાનના 4 જિલ્લાઓ છે. આ જે 4 જિલ્લાઓ છે ને તેમાં 10 પર્યટક કેન્દ્ર, યાદ રાખજો, 10 પર્યટન કેન્દ્ર ખોલવામાં આવશે, એનો વિકાસ કરવામાં આવશે. જેની અંદર શું શું હશે? તો રંગમંચ જે હશે, લોકનૃત્ય હશે, હસ્તશિલ્પ, સંગીત, આ બધી બાબતો હશે, અને પ્રાચીન વિરાસત છે એ બધી બાબતો રિલેટેડ તેને દેખાડવામાં આવશે. તો તે તમારે યાદ રાખવું. આ 4 જિલ્લાની વાત કરી છે, તે 4 જિલ્લાઓ કયા કયા છે? તો તે 4 જિલ્લાઓ છે જોધપુર, પછી છે જેસલમેર, એના પછી છે બાડમેર, અને બીજો ચાર પછી છે બિકાનેર. આ જે 4 જિલ્લા છે તેને સ્થાપવામાં આવશે. મિત્રો, વાત થઈ છે યુનેસ્કોની. તો યુનેસ્કોનું પૂર્ણ નામ એટલે કે ફૂલ ફોર્મ છે તે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકશો યુનેસ્કોનો લોગો, અને તેનું ફૂલ ફોર્મ પણ અહીંયા લખેલું છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના થઈ હતી 16 નવેમ્બર 1945માં. જો અહીંયા 2 વસ્તુ છે કે તેને શોધ ક્યારે થઈ હતી અને ફોર્મેશન ક્યારે થયું હતું. તો 1945માં તેનું ફાઉન્ડેડ એટલે કે શોધ થઈ હતી, અને 1945માં તેનું ફોર્મેશન થયું હતું. પરીક્ષામાં ગમે તે પૂછાય ને તો તમારે યાદ રાખવાનું. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? પેરિસમાં, ફ્રાન્સમાં, અને તેના હાલના હેડ છે એન્ડ્રો ઓઝલે. બીજી એક વાત થઈ છે આપણે રાજસ્થાન રિલેટેડ. તો રાજસ્થાનની મિત્રો વાત આવે ને તો તમારે સૌ પ્રથમ તો એક વસ્તુ યાદ રાખવાની કે રાજસ્થાનનું કેપિટલ બધાને ખબર છે, જયપુર છે, પિંક સિટી તરીકે તે ઓળખાય છે. મિત્રો, યુનેસ્કોએ, અત્યારે યુનેસ્કોની જ વાત છે, યુનેસ્કોએ આ જે જયપુર છે તેને તેની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કર્યું છે, યાદ રાખજો. તો જે રીતે આ જયપુર છે તેને પિંક સિટી કહેવાય છે, તે રીતે જેસલમેર છે તેને ગોલ્ડ સિટી કહેવાય છે, અને જોધપુર છે તેને સન સિટી કહેવાય છે. તે તમારે યાદ રાખવાનું છે. વિશ્વની સૌથી મોટી ફિલ્મ લાઇબ્રેરી ક્યાં બનવાની છે? જયપુરમાં બનશે, યાદ રાખજો. ત્રીજી એક બાબત છે કે આપણે રાજસ્થાનની જ્યારે પણ ચર્ચા કરીએ ને ત્યારે 3 નામો આપણે લેતા હોઈએ છીએ. તે 3 નામો કયા કયા છે? એક તો ઓમ બિરલા. ઓમ બિરલા કોણ છે? આપણી 17મી લોકસભાના સ્પીકર છે, તેઓ રાજસ્થાનના કોટાના છે. બીજું એક છે મનીષા કુલશ્રેઠ, જેઓને બિહારી પુરસ્કાર આ વર્ષે મળ્યો હતો, તેમનું એક ઉપન્યાસ હતું સ્વપ્નપાસ, તેના માટે, અને તેઓ પણ રાજસ્થાનના છે. અને આ જે બિહારી પુરસ્કાર છે તે ફક્ત અને ફક્ત રાજસ્થાનના લોકોને આપવામાં આવે છે. ત્રીજું છે મિસ ઇન્ડિયા 2019, કોણ બન્યા છે? સુમન રાવ, તેઓ પણ રાજસ્થાનના છે. આ 3 વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખી લેવું. બીજી એક વસ્તુ આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી, જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશે ને તો હમણાં જ આપણે ચર્ચા કરી હતી, આઈ થિંક થોડા દિવસો અગાઉ જ, કે રાજસ્થાને મોબ લિંચિંગ અને ઓનર કિલિંગ પર કાનૂન બનાવ્યો છે. તો મોબ લિંચિંગ લાગુ કરવાવાળું તે ભારતનું 2 નંબરનું રાજ્ય બન્યું છે. પ્રથમ છે મણિપુર, સેકન્ડ છે રાજસ્થાન, અને ત્રીજું હમણાં જ આપણે બન્યું છે પશ્ચિમ બંગાળ. અને ઓનર કિલિંગ પર કાનૂન લાગુ પાડવાવાળું રાજસ્થાન એકમાત્ર રાજ્ય બન્યું છે ભારતનું. તો તે તમારે યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ બીજી એક બાબત છે રાજસ્થાન વિશેની, કે રાજસ્થાન છે તેણે બાયોફ્યુઅલ પોલિસી લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. મિત્રો, રાજસ્થાન વિશે ઘણી બધી ચર્ચા છે, યુપીએસસી જીપીએસસીની એક્ઝામમાં આ સવાલો પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલો છે. તો તે તમારે યાદ રાખવાનું છે. રાજસ્થાનની વાત થઈ ગઈ, રાજસ્થાનના હાલના સીએમ છે અશોક ગેહલોતજી. અશોક ગેહલોતજી છે સીએમ છે, અને ડેપ્યુટી સીએમ કોણ છે? સચિન
પાયલોટ છે અને તેના હાલના ગવર્નર છે કાલરાજ મિશ્રા. મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, યાદ રાખજો. કાલરાજ મિશ્રા છે તેઓ તાજેતરમાં જ રાજસ્થાનના ગવર્નર એટલે કે રાજ્યપાલ બન્યા છે, તો પરીક્ષા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, ત્યાર પછીનો સવાલ છે મિત્રો કે તાજેતરમાં જ કયા રાજ્યમાં તેના પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જ જે તેલંગણા રાજ્ય છે તેમાં તેના પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. મિત્રો તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે દેશનો પ્રથમ મેગા ફૂડ પાર્ક પરીક્ષામાં પૂછાય તો તે કયો રહેશે? આંધ્રપ્રદેશનો ચિત્તૂરમાં આવેલું છે શ્રીની મેગા પાર્ક, મેગા ફૂડ પાર્ક યાદ રાખજો, શ્રીની મેગા ફૂડ પાર્ક આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં. અહીંયા આપણે વાત કરી છે તેલંગણાનો, તો તમે ઇમેજમાં જોઈ શકશો તેલંગણા મેગા ફૂડ પાર્ક, તો તે તમારે યાદ રાખવાનું છે. મિત્રો તેલંગણાની વાત આવે તો તેલંગણાનું કેપિટલ છે હૈદરાબાદ. તો હૈદરાબાદની વાત છે તો આપણે થોડા દિવસ અગાઉ ચર્ચા કરી હતી કે એમેઝોન છે તેણે તેની સૌથી મોટી બિલ્ડિંગ કેમ્પસ છે તે હૈદરાબાદમાં જ બનાવી છે. અને બીજી એક વસ્તુ છે કે મેડિસિન ફ્રોમ સ્કાય, યાદ રાખજો, મેડિસિન ફ્રોમ સ્કાય નામનો પ્રોજેક્ટ છે તે તેલંગણા રાજ્યએ શરૂ કર્યો છે, એટલે કે ઇમરજન્સીમાં જો કોઈ દવા જોઈતી હોય ને તે ડ્રોનથી પહોંચાડવામાં આવશે. તો તેલંગણા વિશે આ બે બાબતો છે તે તમારે ચર્ચા યાદ રાખવી, પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાત થઈ છે તેલંગણાની, તેલંગણાનું કેપિટલ કીધું તે પ્રમાણે હૈદરાબાદ, તેના ચીફ મિનિસ્ટર છે કે ચંદ્રશેખર રાવ, અને તેલંગણાના ગવર્નર છે તે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, કેમ કે તે પણ હમણાં તાજેતરમાં જ બન્યા છે. કોણ બન્યા છે? તમિલસાઈ સૌંદર્યરાજન, તેઓ બન્યા છે તાજેતરમાં તેલંગણાના નવા ગવર્નર, તો તે તમારે યાદ રાખવાનું છે. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જણાવવાનું કે જો તમને આ વિડીયોથી થોડો પણ બેનિફિટ થતો હોય, તમને એવું લાગી રહ્યું હોય, તમે જે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરો છો, મારા આ વિડીયો જુઓ છો, તેમાંથી તમને બેનિફિટ થાય છે, તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તમારું ફક્ત એક લાઇક એક શેર છે ને તેના લીધે મારો કોન્ફિડન્સ વધે છે, મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે. તો મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી, તો અત્યારે વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દો. આજના આપણો ટાર્ગેટ છે વિડીયોનો 500 લાઇકનો. તે ઉપરાંત બીજી બાબત છે, આજના આ વિડીયોની PDF તેમજ અગાઉના બધા જ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેની લિંક. તો આજે ને આજે આપણી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લો. અને જે મિત્રો YouTube ચેનલ પર આપણી પ્રથમવાર છે, જેણે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો. જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં રામ જેઠમલાણીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તાજેતરમાં જ રામ જેઠમલાણીનું નિધન થયું છે, 95 વર્ષની ઉંમરે. તેઓ કોણ હતા? તો તેઓ વકીલ અને રાજકારણી હતા. મિત્રો તેઓ ભારતના એક વરિષ્ઠ વકીલ હતા, તેઓ વાજપેયી સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી રહી ચૂક્યા હતા, યાદ રાખજો, કેન્દ્રીય કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી પણ હતા. તેઓ મિત્રો ઘણા જાણીતા કેસો લડ્યા હતા, તમે પહેલા ઇમેજમાં જોઈ લો, આ છે રામ જેઠમલાણી. તેમના જો કેસોની વાત કરીએ તો તેમાં તેઓ ઇન્દિરા ગાંધીનો કેસ એટલે કે હત્યારાનો કેસ, પછી ડોની હાજી મસ્તાનનો કેસ, પછી હર્ષદ મહેતા કેસ, આ બધા કેસ તેઓ ઘણા બધા તેઓ લડ્યા હતા અને તેના લીધે તેઓ ખૂબ ચર્ચામાં રહેલા હતા. તેઓ મિત્રો RJDમાંથી રાજ્યસભાના સાંસદ હતા, તો તે તમારે યાદ રાખવાનું છે. શું નામ છે આમનું? રામ જેઠમલાણી. મિત્રો નિધનની વાત આવી તો બીજી એક મને બાબત યાદ આવી ગઈ, આપણા અરુણ જેટલીજી પૂર્ણ નાણામંત્રી, તેઓનું પણ તાજેતરમાં નિધન થયું હતું. ક્યારે થયું હતું? 24 ઓગસ્ટના રોજ. અને ત્યારબાદ બીજા પણ આપણા એક હતા, ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી, તેઓનું પણ 6 ઓગસ્ટના રોજ નિધન થઈ ચૂક્યું હતું. તો તે તમારે યાદ રાખવાનું, પરીક્ષામાં મે બી એક્ઝામમાં ડેટ પૂછાઈ જાય તો તમારે માર્ક્સ આવી જાય. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ગ્લોરિયસ ડાયસ્પોરા પ્રાઇડ ઓફ ઇન્ડિયા, આ એક પુસ્તક છે, પુસ્તકનું નામ છે, આ પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? તો તાજેતરમાં જ ગ્લોરિયસ ડાયસ્પોરા પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક છે તે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીએ લોન્ચ કર્યું છે, એટલે કે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. મિત્રો આપણા ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીમાં પ્રવાસી ભારતીય સંમેલન એવોર્ડમાં આ પુસ્તક લોન્ચ કર્યું છે, તમે અહીં ઇમેજમાં જોઈ શકશો, આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીએ. મિત્રો આ જે પુસ્તક છે તેમાં 2003 થી 2019
ત્યાં સુધીમાં જેટલા પ્રવાસી ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા હતા, સન્માન પ્રાપ્ત થયા હતા, તેમનું અહીંયા ટૂંકાણમાં દર્શાવેલું છે. વાત થઈ જાય પ્રવાસી ભારતીય દિવસની, ક્યારે ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરીના રોજ. પરંતુ આ વખતે તે 21 થી 23 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવ્યો હતો, યાદ રાખજો. મિત્રો, પુસ્તકની વાત થાય ને તો મને એક બીજું બાબત યાદ આવે છે, લોકતંત્ર કે સ્વર 2.0 આ એક પુસ્તક હતું, તે પણ તાજેતરમાં જ વેંકૈયા નાયડુજીએ લોન્ચ કર્યું હતું. ત્રીજી એક મને પુસ્તકની યાદ આવે છે, લિસનિંગ લર્નિંગ લીડિંગ. અમિત શાહજીએ આ પુસ્તક લોન્ચ કર્યું હતું. આ પુસ્તક કોના ઉપર હતું? તો આમની ઉપર જ હતું, આપણા વેંકૈયા નાયડુજી છે ઉપરાષ્ટ્રપતિ, તેમના ઉપર જ. મિત્રો, વેંકૈયા નાયડુજીએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર 2 વર્ષ પૂર્ણ કર્યા, તો તેમની જે ઉપલબ્ધિઓ હોય તે ઉપલબ્ધિઓ આ જે પુસ્તક છે લિસનિંગ લર્નિંગ લીડિંગમાં દર્શાવી હતી. તો આ પ્રશ્નમાંથી તમારે એટલું બાબતો યાદ રાખવાની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં નોર્વેમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે? તો તાજેતરમાં નોર્વેમાં ભારતના નવા રાજદૂત બન્યા છે, તેઓનું નામ છે બી બાલા ભાસ્કર છે, તેઓ તાજેતરમાં જ નોર્વેમાં ભારતના રાજદૂત બન્યા છે. મિત્રો, વાત થઈ છે એમ્બેસેડરની, તો તમને ખબર હોવી જોઈએ જયદીપ સરકાર, તમને ખ્યાલ હોવો જોઈએ જરદીપ સરદાર કોણ છે. તો મિત્રો, તાજેતરમાં જ લેસોટો નામનો એક આફ્રિકાનો દેશ છે, તેઓ ત્યાંના રાજદૂત બન્યા હતા, તે પણ તમારે યાદ રાખી લેવું. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં 4થું હિન્દ મહાસાગર સંમેલન 2019 ક્યાં આયોજિત થયું? તો માલદીવમાં. તો તાજેતરમાં 4થું હિન્દ મહાસાગર સંમેલન 2019 તે માલદીવનું કેપિટલ છે માલે, તે માલેમાં આયોજિત થયું હતું. તમે અહીં ઇમેજમાં જોઈ શકશો, તેમાં આપણા ભારતના વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર, તેઓએ તેમાં ભાગ લીધો હતો. તમે અહીં ઇમેજમાં એમનો ફોટો પણ જોઈ શકો છો. તો તે તમારે યાદ રાખવાનું. મિત્રો, માલદીવનું વાત આવે ને તો માલદીવનું કેપિટલ મેં તમને પહેલાં જ કીધું, તો તે છે માલે, તેની કરન્સી છે માલદીવિયન રૂફિયા, પ્રેસિડન્ટ છે ઇબ્રાહિમ મોહિમ સોલે. અને બીજી વસ્તુ, એક બાબત યાદ રાખવાની કે તેની સંસદ છે ને તેને પીપલ્સ મેજિસ્લેટ કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ છે કે માલદીવ પરથી એક બાબત છે કે માલદીવે તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આપ્યો હતો, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. સન્માનનું નામ છે નિશાન ઇજ્જુદ્દીન. ત્યારબાદનો સવાલ છે, તાજેતરમાં સ્લિનેક્સ 2019 આ જે નૌસેના અભ્યાસ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં. મિત્રો, આ જે અભ્યાસ છે તે કયા કયા દેશો વચ્ચે થાય છે? પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે. તો શ્રીલંકા અને ભારત, ઇન્ડિયા વચ્ચે. હવે જે સ્લિનેક્સ છે તેનું ફૂલ ફોર્મ જોઈ લઈએ, SL પરથી શ્રીલંકા, I પરથી ઇન્ડિયા, IN પરથી અને AX પરથી EX પરથી એક્સરસાઇઝ, શ્રીલંકા ઇન્ડિયા એક્સરસાઇઝ 2019. તો તે તમારે યાદ રાખવું. વાત થઈ છે શ્રીલંકાની, શ્રીલંકાનું કેપિટલ કયું છે? 2 કેપિટલ છે, કોલંબો છે તે કમર્શિયલ, કોલંબો કમર્શિયલ એટલે કક પરથી, અને શ્રી જયવર્ધનપુરે કોટ્ટમ છે તે એડમિનિસ્ટ્રેટિવ રાજધાની છે. તેના PM છે રેનિલ વિક્રમસિંહ, અને તેના પ્રેસિડેન્ટ કોણ છે? મત્રીપલા શ્રીસેના. ત્યારબાદનો સવાલ છે, તાજેતરનો સવાલ છે કે તાજેતરમાં જ વિજયા કે તાહિરમાનીએ રાજીનામું આપ્યું છે, તેઓ કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા? તો મદ્રાસ હાઈકોર્ટ એટલે ક્યાં આવેલી છે? તમિલનાડુમાં, ચેન્નઈમાં. મિત્રો, આજે વિજયા કે તાહિરમાની છે તેઓનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું મેઘાલયમાં, પરંતુ તેઓએ રાજીનામું આપી દીધું છે. હવે મિત્રો, તમિલનાડુની વાત થઈ છે તો હું તમને તમિલનાડુ વિશે 2 વસ્તુ તમને બતાવીશ. તમારે ત્રીજી વસ્તુ મને જણાવવાની છે. તેનું કેપિટલ બધાને ખબર છે, ચેન્નઈ છે. હાલના CM પણ છે EK પલાનીસ્વામી. ગવર્નર કોણ છે તમિલનાડુના? તે તમારે મને જણાવવાનું છે. તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો, પ્રથમ સવાલ છે કે નીતિ શતકની રચના કોણે કરી હતી? જો તમે સ્ટાર્ટિંગમાં જ વિડીયોના જે સ્ટાર્ટિંગમાં જ આપણે આ પ્રશ્નો પૂછ્યા હતા તેના જવાબો આપ્યા હોય તો તમે એકવાર ચેક કરી લેજો તમારા કેટલા જવાબો સાચા છે. પ્રથમ સવાલ છે કે નીતિ શતકની રચના કરી હતી કોણે? તો કોણે કરી હતી? ભર્તુહરિએ. ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદનો બીજો સવાલ છે, મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલતાને સૌ પ્રથમ વખત ફેમિન કોડ બનાવ્યો હતો? તો તે બનાવ્યો હતો મોહમ્મદ બિન તગલખે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે કે કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો મહી નદી છે. આ સવાલ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદનો સવાલ છે કે પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું? તો ટૂંકી વાર્તાનું શીર્ષક હતું ગોવાલણી. જો કરણ ઘેલો કહેવાય તો ભારત ગુજરાતની પ્રથમ નવલિકા. મારી હકીકત પૂછાય તો તે શું છે? પ્રથમ આત્મકથા કોની હતી? કવિ નર્મદજીની.
ત્યારબાદનો સવાલ છે કે નીચી પંચનું અધ્યક્ષ પદ કોણ ધરાવે છે? તો આપણા વડાપ્રધાન છે તેઓ નીતિ પંચનું અધ્યક્ષ પદ ધરાવે છે. મિત્રો, વિડીયો પસંદ હોય તો ચેનલને લાઈક અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ. પ્રથમ સવાલ હતો, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તે છે આપણો અમદાવાદ જિલ્લો. બીજો સવાલ છે, તાજેતરમાં જાહેર થયેલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને કયું શહેર છે? તો તે છે વિયેના. મિત્રો, હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો, જે સવાલોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ગુજરાત પોલીસે કયા શહેરમાં ઇ વેસ્ટ ડોનેશન ડ્રાઈવ શરૂ કરી છે? ઓપ્શન આપેલા છે, જે મિત્રોને જવાબ આવડતો હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોને ડોટર ઓફ ધ નેશનના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો જે મિત્રોને જવાબ આવડતા હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોલેજના સવાલને જવાબો. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.